તો બને છે મસાલા વાળો રોટલો. જુઓ એમાં મીઠું સિંધો, સિંધાલું, નમક, પછી પાણી. પાણી નાખીને મીઠું ઓગળી જાય, પછી નાખવાનો લોટ. આ છે આપણે જારનો લોટ, હો, જારના રોટલા. મસાલા વાળા રોટલા આમ તો દરરોજ જ્યારનું આ ધાણા ને મેથી ને ચાલુ છે ને શિયાળાનું તાલે. આમાં શું છે? ધાણા ને મેથી, મેથી ને પાલક. મેથી, પાલક અને ધાણા ચા નાખવાનું આમાં. એટલે રોટલા થાય જે આપણે રેગ્યુલર ન્યુટ્રિશન બધા જોઈતા હોય ને એ બધા ટૂંકમાં આમાંથી મળી જાય. ધાણા ને મેથી ને પાલક ને એ બધા ન્યુટ્રિશન જો અત્યારે મળી જાય. એમાં અત્યારની જે નવી જનરેશન લેડીઝો છે એને રોટલા બનાવતા ઓછા ફાવતા. એ કે રોટલા નહીં, ભાખરીને રોટલી ફાવતી જાશે. જો અમાર કૃપા બધી શીખી ગઈ છે પહેલેથી. જો આ લોટ મહળવાની માસ્ટરી, જો લોટને મહળે ને એમ રોટલો સારો થાય. જો આવી રીતે મહળવાનું હોય તો રોટલો સરસ થાય. જો આવી રીતે જેમ જાજી વાર મહળે ને એમ રોટલો સરસ થાય. હવે મહળાઈ ગયો છે ને હવે બનાવશે એનો ગોળિયો. જો આ મસાલા વાળા રોટલા વાત કરી, એમ લાડવો વાળતા હોય એમ રોટલા હળવાના. આ જેના ટપ 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 ટપલા છે ને એ આ જોરદાર વસ્તુ. જો રોટલા બનાવે ગમીને જો ટપ ટપ કરે ને તો આવી રીતે રોટલા બને. જોવા જોવાનું છે ને મસાલા વાળો રોટલો. બધી ભાજી એવી છે, મેથી, પાલક ને ધાણા. ન્યુટ્રિશન વાળા રોટલા બનાવવા સરસ મજાના જાહેરના ઓળા. અરે હાલો બધે આવો મિત્રો ખાવા બધા શિયાળાના ઓળો ને જારના રોટલા, એ પણ મસાલા વાળા. ચાલો આવી જાઓ બધા.